બાદ આપનું સ્વાગત છે. પહેલી મે આ દિવસે ગુજરાત મુંબઈથી અલગ પડ્યું હતું અને ગરવી ગુજરાતની સ્થાપના થઈ એટલે ગરવી ગુજરાતની સ્થાપનાનો દિવસ. આ ગૌરવવંતા દિવસ એક મોરપીંચ ઉમેરાતા વિવિધ અખબારોનો સંગ્રહનો શોખ ધરાવતા પ્રદીપ ત્રિવેદી દ્વારા અખબારોની પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યમાં આ દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં વધુ એક મોરપીંછ ઉમેરતા સૌથી દુર્લભ અને સૌથી અદ્ભુત સેવા વિવિધ અખબારોના સંગ્રહ કરતા દિગ્ગજ વ્યક્તિ પ્રદીપ ત્રિવેદી દ્વારા પોતાના અવનવા કલેક્શનની પ્રિયદર્શનની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ દિન સુધીના સૌથી જૂનામાં જૂના વિવિધ ઐતિહાસિક સ્મૃતિઓ સાથેના અખબારો, સૌથી પ્રથમ રમવામાં આવેલ ક્રિકેટ મેચની યાદગીરી દર્શાવતું સાથે તેમજ અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો સાથે તેમના અનુભવોને લાગતા અખબાર સાથેનું અદ્ભુત કલેક્શનનો સંગ્રહ કરીને રાખવામાં આવ્યા છે. પ્રદીપ ત્રિવેદી દ્વારા છેલ્લા 45 વર્ષથી અલગ અલગ જગ્યા પર જઈને કે પછી પત્રવ્યવહાર દ્વારા કે પછી કોઈના મારફતે જૂનામાં જૂના અખબાર સાથે અલગ અલગ પ્રથમ અખબારોની પ્રથમ નકલના કલેક્શનના એકઠા કરવામાં આવ્યા છે. વ્યક્તિ વિશેષની વાતચીત કરીએ તો માત્ર આ શોખ સિવાય તેઓ પુસ્તક લખવાના પ્રેમી છે અને તેમના દ્વારા 35 જેટલા પુસ્તક પણ લખવામાં આવ્યા છે. અખબારોના કલેક્શનનો અદ્ભુત સમન્વય ધરાવતા એવા પ્રદીપ ત્રિવેદીના મનની વાત જાણીએ તો આવનારા દિવસોમાં આ અદ્ભુત કલેક્શનનું નજરાણું સમગ્ર લોકો માણી શકે તે હેતુથી મ્યુઝિયમ ખોલવા માંગે છે. પોતાના શોખને પોતાની લગ્ને અને અથાગ મહેનતના પ્રતાપે આજે તેઓ આ મુકામે આવ્યા છે ત્યારે ગુજરાતની ધરા અને રાજ્યના લોકો માટે તે ખરેખર ગર્વની વાત કહી શકાય. પોતાના શોખ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કિંજલ સિકારી, ZSTV અમદાવાદ. મારું નામ પ્રદીપ ત્રિવેદી છે. હું બેંક ઓફ ઇન્ડિયામાં ક્રિકેટ કોચ છું અને ભવન જનરલ કોલેજમાં ફેકલ્ટી છું. ગુજરાતના રાજ્યની સ્થાપના દિવસ નિમિત્તે આપણે એટલું કહી શકાય કે ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી જે ઉત્સાહપૂર્વક આજ બધી ઉજવાઈ રહ્યો છે અને હવે પછી પણ આવનારા 1 મે 2020માં આપણે કેટલા વર્ષ પૂરા કરીશું, 60 વર્ષ પૂરો તૈયારી કરીએ છીએ આપણે. અને કોઈ પણ દિવસનો જન્મદિવસ હોય, આપણો હોય કે રાજ્યનો હોય કે દેશનો હોય, એ હંમેશા ખૂબ જ ગમતો વસ્તુ છે. આજે ઘણી બધી આપણી ગુજરાતની ભૂતકાળની બધી વાતોને ભાગો લઈશું આપણે, આપણા ગુજરાતના વિકાસમાં પણ ફાળો આપ્યો છે તે બાબતને પણ ધ્યાનમાં રાખીશું. અને એ બાબતને ધ્યાનમાં રાખીને જ મેં આજે પણ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. ન્યૂઝપેપરનું કલેક્શન એવું છે કે મારી પાસે 5000 ન્યૂઝપેપર્સ છે. હું પોતે ન્યૂઝપેપર્સનો માણસ છું. હું ન્યૂઝપેપર્સ બહુ વાંચવા ગમે, જોવા ગમે અને ભણાવવા પણ ગમે ન્યૂઝપેપર્સ. એટલે પ્રિન્ટ મીડિયા વસ્તુ એવી છે કે તમે હંમેશા એને કાયમ માટે એવો બિલ રાખી શકો. બે ઘટના એવી બની હતી કે 1975માં રાજ્ય કક્ષાના યુવક મહોત્સવમાં હોબી નામની સ્પર્ધામાં મારી પાસે 10,000 ગ્રીટિંગ્સ કાર્ડ અને બર્ડિંગ્સ કાર્ડ મોકલાવ્યો હતો. એમાં હું સેકન્ડ નંબર આવ્યો અને એ વખતે મારો પહેલી વખત ફોટો પાંચો કચ્છ અને કચ્છ મિત્ર નામના ભુજથી બહાર પડતા ન્યૂઝપેપરમાં છપાયું. એટલે મેં કીધું આ તો મારો ફોટો છે, મેં પેપર ખરીદી લીધું અને મારી પાસે રહી. પણ હું પોતે ભાવનગરનો એટલે ભાવનગરથી કોણ એના ન્યૂઝપેપરમાં પણ મારા ફોટો છપાયા કે ગુજરાત સૌરાષ્ટ્રનો ગૌરવ પી એ ન્યૂઝપેપર પણ મેં ખરીદી. એમ કરતા 4-5 ન્યૂઝપેપર્સ ખરીદ્યા. પછી મને એમ થયું કે આપણી પાસે એક એવું યુનિક કલેક્શન હોવું જોઈએ જે લોકો પાસે ના હોય અને ભવિષ્યમાં કાયમ માટે યાદગીર થાય. અને એમ કરતા ધીમે ધીમે બધા ન્યૂઝપેપર્સ મેં કલેક્ટ કરવા શરૂ થયા. 1975ની શરૂઆત કરી મેં. આજે લગભગ 44-45 વર્ષના અંતે હું 5000 ન્યૂઝપેપર્સનું કલેક્શન કરી શક્યો છું. તેમાં વિવિધ પ્રકારના 104 દેશોના વિવિધ પ્રકારની ભાષાઓમાં પણ મારું જે કલેક્શન છે. હું એમ કહું છું કે લોકોએ ખૂબ જ વાંચવું જોઈએ, વાંચ્યા પછી વિચારવું જોઈએ અને વિચાર્યા પછી તમે અમલ કરવું જોઈએ. જેટલું વાંચશો એટલું બધું મહત્વનું છે. ન્યૂઝપેપર્સ એ જ મહત્વનું. ન્યૂઝપેપરમાં તમને લોકલથી મળીને વિશ્વ સુધી તમામ પ્રકારની માહિતી એ અખબાર દ્વારા જ મળે છે. અખબાર એટલું બધું મહત્વનું છે કે આજે ગમે એટલો ઇલેક્ટ્રિક ઇન્ડિયાનો ઉપયોગ થતો હોય, ઈ પેપરનો ઉપયોગ થતો હોય, એમાં ચેન્જીસ આવતા હોય, ક્રાંતિકારી પેપરો થતા હોય, તેમ છતાં પણ પ્રિન્ટ મીડિયા ક્યારેય નાશ થવાનું નથી. હંમેશા એવું જોઈ લેવાનું છે.
આગળ વધવાનું છે. તો પ્રિન્ટ મીડિયા ખૂબ મહત્વની વસ્તુ છે.